તો લાસ્ટ લેક્ચરમાં આપણે સૂત્રોની વાત કરેલી, લાસ્ટ પેયર, પાસે, ફીસર, આ ત્રણેયના સૂચકાંકોની આપણે સૂત્રની વાત કરેલી, બરાબર. લાસ્ટ પેયર એટલે IL, અને IL 1000 એનું સૂત્ર સિગ્મા P1Q0 અપોન સિગ્મા P0Q0 ×100. અને યાદ રાખવા માટે આપણે શું જોયું હતું? IL 1000, બરાબર ને. પછી પાસેમાં 1101 નો ચાંડલો કરવાનો, સિગ્મા PQ અપોન સિગ્મા PQ ×100 1101. અને ફીસરમાં ઇન્ડેક્સ ઓફ ફીસર બરાબર અંડરરૂટ IL અપોન IP. હવે આ ત્રણ સૂત્રોનો ઉપયોગ કરીને આપણે પહેલો દાખલો ગણીએ. સ્વાધ્યાય 1.3 નો પહેલો દાખલો છે કે નીચેની માહિતીને આધારે વર્ષ 2014 ને આધાર વર્ષ લઈ 2015 માટે લાસ્ટ પેયર, પાસે અને ફીસરના સૂચકાંકની આપણે ગણતરી કરવાની છે. ક્વેશ્ચનમાં આપણને વસ્તુઓ આપી છે, ઘઉં, ચોખા, દાળ, તેલ, કપડાં અને કેરોસીન. વર્ષ 2014 નો જથ્થો છે 20 કિલો, 10 કિલો, 10 કિલો, 6 લિટર, કપડાં 15 મીટર અને કેરોસીન 18 લિટર. અને એ જ વર્ષમાં જે તે વસ્તુનો ભાવ આપણને અહીંયા આપેલો છે. આ થઈ ગઈ વાત વર્ષ 2014 ના જથ્થા અને ભાવની. સેમ રીતે આપણને 2015 માં જથ્થો અને ભાવ એની ડિટેલ્સ આપી, રાઈટ. પહેલી વસ્તુ તો આપણે 2014 નો એટલે કે આધાર વર્ષનો જથ્થો આપણે ક્વોન્ટિટી 0 એટલે એની આપણે સંકેતમાં Q0 લઈશું. પછી ભાવ પ્રાઇસ 0 P0. સેમ આગળ જઈએ આપણે વર્ષ 2015 જેને આપણે ચાલુ વર્ષ કહીશું, તો એ થઈ જશે Q1 જથ્થો છે અને ભાવ એટલે P1. આટલી ડિટેલ આપણી પાસે, રાઈટ. હવે આની ઉપરથી આપણે લાસ્ટ પેયર, પાસે અને ફીસરના સૂત્રમાં જે વસ્તુઓ જોઈએ છે, જે ગુણાકારો જોઈએ છે, એ આપણે શોધીશું. તો પહેલા જ આપણે ટેબલમાં બનાવીશું 4 સ્તંભ PQ ના, રાઈટ. અને આગળના 2 સ્તંભને 1000 અને પાછળના 2 સ્તંભને 1101 આપીશું. હવે P1Q0 એટલે શું છે? P1Q0 એટલે P1 વર્ષ 2015 નો ભાવ અને Q0 એટલે 2014 નો જથ્થો. આ બંનેનો ગુણાકાર કરીએ આપણે એટલે આ નીચે ઘઉંમાં આ બંને રાશિનો ગુણાકાર કરીએ તો 18×20 કરીશું, 18×2 36, 360. આ રીતે તમારે ચોખા માટે 312.5, 295, પછી 6×30, 180, 15×25, 375 અને 18×28.8, તો એ થશે 518.4. રાઈટ. હવે આપણે આનો સમ કરી લેવાનો સરવાળો, અને એ સરવાળો 2040.9. રાઈટ. P1Q0 કેવી રીતે આવ્યું? તો P1 એટલે કે ચાલુ વર્ષનો ભાવ અને આધાર વર્ષનો જથ્થો P1Q0 એટલે ઘઉં માટે બનશે 18×20, પછી 31.25×10. એ રીતે આપણે દરેકે દરેક વસ્તુ માટેનો ગુણાકાર શોધી લીધો અને એનો સરવાળો કરી લીધો, રાઈટ. આ સરવાળો આવ્યો 2040.9. હવે આપણે P0 અને Q0 નો ગુણાકાર શોધીશું. P0 અને Q0 અને એનો ગુણાકાર શોધી આપણે
तो 20 × 15 300, 20 × 10 26.50 × 10 પછી 24.80 × 6 એટલે એ થશે લગભગ 148.8 પછી 21.25 × 15 અને એ થશે 318.75 રાઈટ પછી 18 × 21 એટલે 18 × 36 360 ને 378 થઈ જશે હવે આનો સમ કરીશું આપણે કેટલો આવે છે સમ ટોટલ આનું સમ જોવો તો કેટલો આવે 300 + 200 + આનો ટોટલ કરો કેટલો આવે 1610.55 રાઈટ હવે આપણે કરીશું P1Q1 એટલે 30 × 18 18 તરી 56 540 પછી 31.25 × 15 કરો તો કેટલા થાય એ P1Q1 468.75 રાઈટ પછી 15 × 29.50 ગુડ પછી 30 × 8 240 થશે પછી 25 × 25 625 થશે અને 30 × 28.8 ઓકે હવે આનો આપણે શું કરીશું સમ તો આનો સરવાળો કરીએ આનો સરવાળો કેટલો થાય કરો તો 3180.25 હવે આમાં છેલ્લું ટેબલમાં છેલ્લો ગુણાકાર બાકી રહ્યો P0 × Q1 રાઈટ એટલે 15 × 30 450 પછી 20 × 15 300 પછી 26.50 × 15 કેટલા થશે 397.50 ઓકે પછી 24.80 × 8 કરો તો 198.40 ઓકે પછી 21.25 × 25 531.25 રાઈટ અને પછી છેલ્લે આવશે 21 × 30 એટલે 630 બરાબર હવે આનો આપણે સરવાળો કરીશું આગળ સરવાળો આવશે આનો 2507.15 આપણું ટેબલ થઈ ગયું તૈયાર બરાબર તમારાને મઠારી દેવું હોય તો આ રીતે તમારું મઠારી રાઈટ હવે આ તમારો સરવાળો જે છે થઈ ગયો તમારો સિગ્મા P1Q0 આ સિગ્મા એટલે સરવાળો સિગ્મા P0Q0 એટલે કે P0Q0 નો સરવાળો P1Q1 અને પછી P0Q1 હવે આપણે પહેલા જ લાસ્ટ પેયર નું સૂચક આપ મેળવીશું શું સૂત્ર છે એનું સિગ્મા પી ક્યુ અપોન સિગ્મા પી ક્યુ ઇન્ટુ 100 અને શું યાદ રાખવાનું લાસ્ટ પેયર એટલે 1000
હવે આજે P1 Q0 નો સરવાળો કેટલો આવ્યો આપણી પાસે 2040.9 અપોન સિગ્મા P0 Q0 નો સરવાળો આવી ગયો મારી પાસે 1610.55 × 100 હવે કેલ્ક્યુલેટર ની મદદ થી આ ગુણાકાર ભાગાકાર કરીશું તો કેટલો જવાબ આવે 126.72 રાઈટ આ થઈ ગયો લાસ્ટ પેર નો સૂચક સૂત્ર શું હતું સિગ્મા P1 Q0 / સિગ્મા P0 Q0 / 100 અને યાદ કીધે રાખવાનું યાદ છે ને 1000 બરાબર હવે બીજા નંબર ઉપર કોણ આવ્યો પાસે પાસે નો સૂચકાંક એનું સૂત્ર છે ઇન્ડેક્સ ઓફ પાસે અને પાસે માં આપણે 1101 નો ચાંડલો કરશું 1100 P1 Q1 નો સરવાળો મારી પાસે 3180.25 અને P0 Q1 નો સરવાળો 2507.15 તો કેલ્ક્યુલેટર થી ગુણાકાર ભાગાકાર કરો 126.85 તપાસેનો સૂચકાંક ભી આપણે લઈ લીધો 1101 વાળા યાદ રાખવાના નિયમ થી સૂત્ર ની મદદ થી 1101 આ સૂત્ર ની મદદ થી આપણી પાસે આવી ગયો 126.25 હવે ફાઇનલી ત્રીજો પોઈન્ટ અને ત્રીજો પોઈન્ટ એટલે ફિશર નો સૂચકાંક ઇન્ડેક્સ ઓફ ફિશર અંડર રૂટ IL × IP અંડર રૂટ IL × IP હવે લાસ્ટ પેર નો સૂચકાંક 126.72 અને પાસે નો 126.85 હવે સાહેબ આનો ગુણાકાર કરી એનો વર્ગમૂળ કઈ રીતે શોધવાનું તો કેલ્ક્યુલેટર થી આપણે કરીએ છીએ કેલ્ક્યુલેટર માં કેવી રીતે કરવાનું પહેલા તો 126.72 × 126.85 પછી બરાબર ની નિશાની આવી જોઈએ એટલે કે બરાબર નું બટન દબાવવાનું એટલે આપણી પાસે આ બંને નું શું આવશે પ્રોડક્ટ આવી જશે બંને નો ગુણાકાર આવી જશે આ ગુણાકાર મળ્યા પછી જ વર્ગમૂળ નું બટન દબાવજો એટલે સીધો તમારી પાસે ફિશર નો આન્સર આવશે સમજાય કે નહીં એટલે ચલો 126.72 × 126.85 ઇઝ ઇક્વલ્સ ટુ કરો અને પછી રૂટ કરો કેટલો આન્સર આવે 16074 રૂટ જ ડાયરેક્ટ ડાયરેક્ટ રૂટ 126.78 લાસ્ટ પેયર પાસે અને